महाराष्ट्रना मुख्यप्रधान उद्धव ठाकरे सामनाने आपेला एक इंटरव्यू में भाजप पर आकरा प्रहार कर्या। उद्धवे भाजप ने पड़कार फेंक्यो हतो के जो तेमनामां ताकत होय तो आघाड़ी सरकार हटावी बतावे, सरकार भविष्यना विपक्षी नेताना हाथमां नथी, पैसानो उपयोग करीने सरकार तोड़ी पाड़वी खूब ज खराब। उद्धवे एनडीए विशे पण टिप्पणी करता कह्युं हतुं के एनडीए 30 थी 35 पक्षोनी रेलवे पार्टी हतुं। साथी पक्ष कांग्रेस विशे उद्धवे जणाव्युं हतुं के मैं कांग्रेसनी खोटी धारणाओ दूर करी। कोरोना संक्रमण ने कारण कांग्रेस नेता साथे छेल्ला 2-3 महीना सुधी कोई बैठक नहीं करी। दरिया किनारे बनता रस्ता पर काम प्रगति पर छे। अमदावाद मुंबई बुलेट ट्रेन की जरूर नहीं, परंतु मुंबई और नागपुर वच्चे बुलेट ट्रेन की जरूर छे। अमिताभ बच्चन की हाल कोरोना की सारवार चाली रही है। अमिताभ बच्चन 11 जुलाई थी हॉस्पिटल में दाखिल है। तरह अमिताभ बच्चन ने आइसोलेशन वोर्ड नो पोतानो अनुभव तेमना ब्लॉग पर लख्यो। अमिताभे लख्यु हतु कि जे डॉक्टर की देखरेख हेठ कोविड पेशेंट की सारवार चाले छे ते क्यारे तेमनी नजीक नहीं आता। डॉक्टर्स और नर्से पीपीई किट पहेरी होवाने कारणे दर्दी तेमनी सारवार करनारने जोई नहीं सकता। तेमनी हाजरी रोबोटिक होय छे अने ते कोई दिलासो पण नथी आपता। डॉक्टर्स और नर्स ने पण संक्रमणनो खतरो होवाथी तेओ सूचना आपी चाल्या जाय छे। वीडियो कॉल मार्फते ते दर्दी साथे वातचीत करे छे। बिग बीए वधुमां कोरोना बीमारी अंगे लख्यु हतु के आरोग्य क्षेत्र आटलू विकलांग क्यारे नहोतु। कोरोना अंगे दुनिया में क्याय सचोट माहिती नथी। दरेक केस अलग छे, रोज नवु नवु लक्षण अने संशोधन सामे आवे छे। ट्रायल अने एरर पहला क्यारे आटला डिमांड में नहोता। अमिताभ बच्चन कोरोना पॉजिटिव आव्या बाद नाणावटी हॉस्पिटल ना आइसोलेशन वोर्ड में 15 दिवस पसार करी चुक्या छे। पुणेની જહાંગીર હોસ્પિટલમાં નર્સિંગ વિભાગના કર્મચારીઓએ રસ્તા પર આવીને વિરોધ વ્યક્ત કર્યો। હોસ્પિટલની ઇમારત સામે લગભગ 300 જેટલા કર્મચારીઓએ વિરોધ દર્શાવવા નારેબાજી કરી। કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા 4 મહિનાથી હોસ્પિટલ પ્રશાસન તેમની સાથે અન્યાય કરી રહ્યું છે। કર્મચારીઓને 12 કલાક કામ કરવું પડે છે, તેમને ઓછું વેતન આપવામાં આવે છે, કર્મચારીના રાજીનામા પણ સ્વીકારવામાં નથી આવતા। જહાંગીર હોસ્પિટલમાં કોરોના તથા અન્ય બીમારીના દર્દીઓની સારવાર ચાલી રહી છે। હોસ્પિટલ પ્રશાસને પણ કર્મચારીઓએ એચઆર વિભાગના કર્મચારી સાથે ગેરવર્તન કર્યું હોવાના પણ આક્ષેપ લગાવ્યા હતા। મહારાષ્ટ્રમાં હવે કોરોના વોરિયર્સની સ્થિતિ પણ ખૂબ જ ગંભીર થવા લાગી છે। રાજ્યના પોલીસ કર્મીઓ પણ સતત કોરોના સંક્રમણનો શિકાર બનવા લાગ્યા છે। મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ પોલીસ કર્મીઓની સંખ્યા 8484 થઈ છે। અત્યાર સુધીમાં કુલ 6,470 પોલીસકર્મી સાજા થઈને ઘરે પરત ફર્યા છે। રાજ્યમાં અત્યાર સુધી 93 પોલીસકર્મીઓના કોરોનાને કારણે મોત થયા છે। હાલમાં 1191 પોલીસકર્મી કોરોનાની સારવાર હેઠળ છે। મહારાષ્ટ્રમાં પોલીસકર્મીઓ સતત સંક્રમણનો શિકાર બની રહ્યા છે, જેથી ફરજ પર પોલીસકર્મીઓની સંખ્યા પણ ઘટી રહી છે। દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમણ ધરાવતા મહારાષ્ટ્રમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે। મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 3,66,368ને પાર ગયો છે। 24 કલાકમાં વધુ 9,251 કેસ વધ્યા છે। કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 257 લોકોના મોત થયા છે। આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાથી થનાર મોતનો આંકડો 13,389 થયો છે। મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 7,227 દર્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે। આ સાથે અત્યાર સુધી સાજા થઈને ઘરે પરત ફરેલા દર્દીઓની સંખ્યા 2,07,194 થઈ છે। હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 1,45,489 જેટલા દર્દી સારવાર હેઠળ છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 18,36,920 કોરોનાના ટેસ્ટ થયા છે। વાત કરીએ મુંબઈની તો 24 કલાકમાં 1,080 નવા દર્દી નોંધાયા। હવે મુંબઈમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 1,06,060ને પાર થઈ ચૂક્યો છે। છેલ્લા 24 કલાકમાં 52 મોત થયા છે। મુંબઈમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 6,036 દર્દીઓ જીવ ગુમાવ્યા। મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 617 દર્દી સાજા થઈ ઘરે પાછા ફર્યા। આ સાથે અત્યાર સુધી સાજા થઈને ઘરે પરત ફરેલા દર્દીઓની સંખ્યા 78,876 થઈ છે। મુંબઈમાં હાલ 22,854 કોરોના દર્દી સારવાર હેઠળ છે।
महाराष्ट्र भाजपे सेनेटाइजेशन की कामगिरी शुरू करी छे। शिवसेना ने एमएनएस वोर्ड में सेनेटाइजेशन की कामगिरी शुरू कराई। मुंबई वोर्ड नंबर 191 एटले के शिवाजी पार्क में सेनेटाइजेशन की कामगिरी करवामां आवी। शिवाजी पार्क विस्तार में ज शिवसेना स्थापक बालासाहेब ठाकरे ज्यां स्मारक छे ते विस्तार अने एमएनएस प्रमुख राज ठाकरे निवासस्थान आवेलुं छे। आ विस्तार में वधी रहेला कोरोना संक्रमण ने कारणे अहीं सेनेटाइजेशन की कामगिरी पण करवामां आवी हती। मुंबई महानगरपालिकाना कमिश्नरे लोकल ट्रेन अंगे माहिती आपता जणाव्युं छे के संक्रमण घट्या पछी लोकल ट्रेनमां सामान्य लोकोने यात्रा करवानी छूट आपवामां आवशे। मुंबईमां जो कोरोना दर्दीओनी संख्या 1% पर आवशे तो ज संपूर्ण मुंबई अनलॉक करवामां आवशे। मुंबईनी आसपासना क्षेत्रमां पण वधता कोरोना संक्रमणने घटाडवुं खूब ज जरूरी छे। मुंबईनी आसपासना विस्तारोमांथी सतत मांग थई रही छे के जे विस्तारमां खानगी कंपनीना कर्मचारीओने लोकल ट्रेनमां प्रवास करवानी परवानगी आपवामां आवे।